સુરતના શ્રી ઓકાર કલા કેન્દ્ર દ્વારા ભવન ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. શહેરના ઉઘના મગદલ્લા રોડ પાસે આવેલા શ્રી ઓકાર કલા કેન્દ્ર દ્વારા લાલ માટીના શ્રી ગણેશ, પેપરના શ્રી ગણેશ, ટ્રીના શ્રી ગણેશ જેવા અવનવા શ્રી ગણેશની મંગલ મૂર્તિની બનાવટ કરી છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારના નિયમોનુસાર 2 ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જે મૂર્તિનું ઘરે જ વિસર્જન કરી શકાશે. આ વખતે ઘણી બધી વેરાયટીઝ છે. પેપર માટી છે સ્પેશિયલી, અને લાલ માટી છે જે તમે ઘરે જ વિસર્જન કરી શકો, અને એની અંદર આપણે કુંડામાં એ માટી નાખી શકીએ અને એની અંદર આપણે છોડ કંઈ બી મૂકી શકીએ છીએ. લાલ માટી હોય છે, શાડુ માટી હોય છે અને કાળી માટી હોય છે. આ 3 અલગ અલગ માટી હોય છે. લાલ માટીમાં એવું છે કે આપણે જે છોડ હોય છે આપણે એ ઉગાવી શકીએ છીએ. કાળી માટીમાં અને શાડુ માટીમાં તમે છોડ નહીં ઉગાવી શકો. પણ શાડુ માટી એક પારંપરિક માટી છે જે આપણે વર્ષોથી જેના ગણપતિ દાદા બને છે અને પારંપરિક છે, તો આજે બી લોકો શાડુ માટીને પહેલાં પ્રેફરન્સ આપે છે. ગયા સાલ કરતાં આ વખતે સેલિંગ ઓકે છે, સારું છે. ઘરમાં લોકો મૂર્તિ બેસાડે છે અને લોકો વધારે ખુશ છે કે આપણે ઘરે જ આ વખતે વિસર્જન કરીએ. અને લોકોને એવું કંઈ જ નથી કે મૂર્તિ નથી લેવી, લેવી જ છે, પણ લોકો કોરોનાના લીધે થોડુંક મોડું નીકળે છે.